રામના નામે ફ્રોડ કરવાની નવી તરકીબ સામે આવી છે ત્યારે રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન કરીને ફેક એપની લિંક ફોરવર્ડ થઈ રહી છે. રામ ભક્તોને એપ ડાઉનલોડ કરીને એપનું ઓપન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓપન કરનારાઓના ડેટાની ચોરી કરવામાં આવી રહી છે, ડેટા હેક કરીને ઠગાઈ આચરવામાં આવી રહી છે. આ પ્રકારની એપથી લોકોએ દૂર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. ઓનલાઈન દાન આપવાના બહાને પણ ઠગાઈ આચરવામાં આવી રહી છે. રામ મંદિરના નામે ઓનલાઈન દાન આપવાના નામે લોકો સાથે મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ છે તે કરવામાં આવી રહ્યું છે. ફેક એપ્લિકેશન બનાવી દેશવ્યાપી સાયબર ફ્રોડ છે તે કરવામાં આવી રહ્યું છે. રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક નામની એપ્લિકેશન છે, તેની લિંક વોટ્સઅપમાં લોકોને ફોરવર્ડ કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ જે લિંક છે રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન, તે લોકોને વોટ્સઅપમાં મોકલી અને રામ ભક્તોને ડાઉનલોડ કરવાનું કહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ એપ્લિકેશન છે એ ઓપન કરતાની સાથે જ ફોનમાં ડેન્જર આઇકોનનો મેસેજ છે તે આવે છે અને આ એપ્લિકેશન ઓપન કરવાથી જે ફ્રોડ કરનારા લોકો છે તેમની પાસે તમામ ડેટા છે તે પહોંચી જાય છે. બેંક એકાઉન્ટ અને મોબાઈલનો ડેટા છે તે પહોંચી જાય છે. તો આ પ્રકારની જે ફ્રોડ એપ્લિકેશન છે તેનાથી લોકોએ દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ફ્રોડ વેબસાઇટ અને ફ્રોડ ફેસબુક પેજની પણ અનેક જે ફ્રોડ કરનારા લોકો છે તે સક્રિય બન્યા છે. ત્યારે આ પ્રકારે રામના નામે અત્યારે વેપલો છે તે ચાલી રહ્યો છે અને ખાસ કરીને સાયબર ફ્રોડો છે તે રામના નામે લોકો સાથે ઠગાઈ કરવા માટે સક્રિય બન્યા છે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપેન પઢિયાર, વીટીવી ન્યૂઝ.